બંધ કરી એટલો વિચાર કરજો કે તમને તમારું ભવિષ્યમાં બાળક તમારો દીકરો જેને 18 કે 20 વર્ષનો થાય અને એવું પૂછશે કે પપ્પા આ બળાત્કારીઓને જ્યારે છોડી મૂકતા હતા ત્યારે તમે સામે અવાજ ઉપાડેલો કે મૌન ધારણ કરેલો, ત્યારે ઇતિહાસ તમને સવાલ પૂછવાનો છે. અમારા શબ્દો તમે લખી નાખો. આજે એક નહીં બે નહીં 15 પરીક્ષાના પેપર લીક થાય, મોરબીના પીડિતોને ન્યાય ના મળે, પણ પ્રધાનમંત્રીએ ક્યારેય ગુજરાતમાં એને એવું નથી કીધું કે એવી ગેરંટી આપું છું વિદ્યાર્થીઓ, ગુજરાતના યુવાનો, તમામે તમામ ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી કરીશ અને એવી એક પણ પરીક્ષાનું પેપર લીક નહીં થાય અને તમામે તમામ કસૂરવાળોને જેલ ભેગા કરીશ. આવો એક શબ્દ માનનીય પ્રધાનમંત્રી બોલ્યા નથી. હતો એ બાબુભાઈ, ગુજરાતનું બજેટ કેટલું? ગુજરાતની વિધાનસભાનું બજેટ 2,50,000 કરોડ અને મોદી સાહેબના પરમ મિત્ર ગૌતમ અદાણીના કચ્છના મુંદ્રાના પોર્ટ ઉપર જે નશીલા પદાર્થો ઉતરે, જે ડ્રગ્સ ઉતરે છે, એની ટોટલ રકમ કેટલી? 2,00,000 કરોડ. 2 કરોડ નહીં, 20 કરોડ નહીં, 200 કે 2,000 કરોડ નહીં, 20,000 કરોડ પણ નહીં, 2,00,000 કરોડના ડ્રગ્સ ઉતર્યા છે. અને પછી કહે છે કે ગુજરાતના વિકાસનું મોડલ એ દુનિયામાં નંબર 1 છે. શરમ આવી જોઈએ આવા વિકાસના મોડલ. અને આ એવા ભયંકર અને ખતરનાક કેમિકલના ડ્રગ્સ જે તમે કોઈ યુવાન વિદ્યાર્થી સોમ મંગળ બુધ અને ગુરુ જો 4 દિવસ આ નશીલા કેમિકલ ડ્રગ્સનું કોઈ સેવન કરે તો 5મા દિવસે આ ડ્રગ્સની એવી લાઈ ઉપડે, એવી તલબ થાય કે પોતાની માના ગળાનો દોરો તોડીને પણ એ ડ્રગ્સનો સામાન ખરીદવા જાય. આ હાલત અમે ગુજરાતની બનાવી છે. શરમથી ડૂબી ભરવું જોઈએ. અને એટલે કહું છું કે મારા ગોધરામ વાસીઓ, એવો સંકલ્પ કરો, ગાંધીનગરમાં એવો મેસેજ આપો કે આ વખતે ગોધરામમાંથી એક વોટ ભારતીય જનતા પાર્ટીને નહીં મળવો જોઈએ, એક વોટ નહીં મળવો જોઈએ. અમારી ચૂંટણીની વાત નથી, જિગ્નેશભાઈ ને મૂકી દો સાઈડમાં, ચૂંટણીને પણ સાઈડમાં મૂકી દો. તમારા હૃદય ઉપર હાથ મૂકીને વિચારો. આ સભામાંથી વધારે નહીં તો એકાદ તો કાર્યકર, એકાદ તો ભારતીય જનતા પાર્ટીનો મતદાર હશે આ સભામાં. એટલું જ કહેવા માંગુ છું એને, મારા ભાઈને, એ પણ કોદરામનો દીકરો છે, અને એટલું જ કહેવા માંગુ છું કે તું તારા હૃદય પર હાથ મૂકીને એટલું વિચાર કે ભવિષ્યમાં તારું બાળક તને પૂછશે કે પપ્પા આવા બળાત્કારીઓને મીઠાઈ ખવડાવનારા, એમના સંસ્કારને સારા કહેનારા લોકોને તમે વોટ આપતા હતા? આ સવાલ તમને તમારું બાળક પૂછવાનું છે. મારા શબ્દો યાદ રાખજો. 25 વર્ષ સુધી વડગામને ધવડાવ્યું છે. 25 વર્ષ સુધી દર ચૂંટણીમાં હું જાણું છું 2007 હોય, દર ચૂંટણીના મેનિફેસ્ટોમાં કે મુક્તેશ્વરને કર્મવતમાં પાણી લાવીશ. તમારામાં પાણી બી નથી અને દાનત પણ નથી, અને એના કારણે પાણી નહોતું આવ્યું. આજે હું ગૌરવપૂર્વક કહી શકું છું, હું અભિમાન નહીં કરું, કબીર સાહેબે કીધું છે કે બડા હુઆ તો ક્યાં હુઆ, જેસે પેડ ખજૂર, પંછી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર. મારા પગ જમીન ઉપર છે, પણ એટલું તમને કહું, વડગામની જનતાએ મારી પાસે ગેરંટી માંગેલી કે કર્મવતના મુદ્દે કંઈ કરશો. આજે હું તમને કહું છું, ડંકાની ચોટ ઉપર 2018થી રેલીઓ, ધરણા, અરજીઓ, આવેદનપત્રો, સિંચાઈ સચિવ, સિંચાઈ મંત્રી, મુખ્યમંત્રી, ચીફ સેક્રેટરી, આંદોલનો, ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર પહેલી વખત મુક્તેશ્વર ડેમને કર્મવતની રજૂઆત કોઈએ કરી હોય તો તમારા પરિવારના દીકરાએ કરેલી. અને એનું પરિણામ આવ્યું કે આજે 192 કરોડનો મુક્તેશ્વર ડેમ અને કર્મવતનો પ્રોજેક્ટ મંજૂર થયો છે. અને ગોધરામની ધરતીને વચન આપું છું, મારું નામ જિગ્નેશ મેવાણી નહીં જો તમને નર્મદાના નીર આવતા 5 વર્ષમાં ના બતાવું તો. આજે આ ચૂંટણીની અંદર
આપણે યાદ કરવાની યાદ કરવાનો સમય છે કે જ્યારે ગુજરાતનું કોદરામનું ગરીબ માણસ ઓક્સિજનની એક બૂંદ માટે તરસતું હતું, સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં એક પથારી માટે આપણે ભીખ માંગતા હતા, ત્યારે સરકારે હાથ અધ્ધર કરી દીધેલા. 3 લાખથી વધારે લોકોના કોરોનામાં મૃત્યુ થયા, વેન્ટિલેટર આપી લોકોના જીવન બચાવવાની વાતો છોડો, વિજય રૂપાણી સાહેબે ધમણ પકડાવી દીધા ધમણ. આ ગુજરાતનો શાસન અને આ ગુજરાતનો વહીવટ છે, અને એટલા માટે જ કોંગ્રેસ પાર્ટીએ ગેરંટી આપી છે. રાહુલ ગાંધીએ પોતાના 8 વચનમાં કીધું છે કે કોદરામ હોય, વડગામ હોય, બનાસકાંઠા હોય કે અખિલ ગુજરાત હોય, જેટલા પણ લોકોએ કોરોનામાં પોતાના સ્વજનો ગુમાવ્યા, કોંગ્રેસ પાર્ટી સરકાર બનાવશે અને દરેકે દરેક પરિવારને ₹4 લાખ સુધીનું વળતર અને ₹10 લાખ સુધીનો મેડિકલ વીમો ફ્રી આપશે. 3000 અંગ્રેજી માધ્યમની સ્કૂલ બનાવશે, દરેક લીટર દીઠ દૂધના ₹5 સબસિડી આપવામાં આવશે. અને આ એ રાહુલ ગાંધીનું વચન છે જેના માટે એવું કહેતા હતા, આ તો ભાઈ રાજાનો દીકરો છે, સાલું જબરું કહેવાય. તમે જેને રાજાનો કુંવર કહેતા હતા એ પગમાં છાલા પડવાની તૈયારી સાથે રોજ 25-25 કિલોમીટર કરતા સર્વ સમાજની કોમી એકતા માટે ભારત જોડો યાત્રામાં અત્યાર સુધીમાં 2000 કિલોમીટર ચાલી ચૂક્યો છે, 2000 કિલોમીટર. અને જે માણસ એવું કહેતો હતો, હું તો સામાન્ય પરિવારમાંથી આવું છું, હું તો ચા વેચતો હતો, એ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સાથે દોસ્તી કરી 8000 કરોડના વિમાનમાં ઉડી રહ્યો છે. આનાથી વિશેષ કંઈ સમજવાની જરૂર ખરી? દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ચૂક્યું છે. મારી બહેનો અને માતાઓ, 1100 રૂપિયામાં ગેસનો બાટલો જોઈતો હોય તો જાઓ ભાજપને વોટ આપજો, પણ અમે વચન આપીએ છીએ 500 રૂપિયામાં ગેસના બાટલા જોઈતા હોય તો કોંગ્રેસ પાર્ટીને વોટ આપજો. ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા હોય તો ભાજપને વોટ આપજો. કિસાન પુત્રોના ખેડૂતોના દેવા માફ કરવા હોય તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને વોટ આપજો. કોમવાદી રાજનીતિનું સમર્થન કરવું હોય તો ભાજપને વોટ આપજો. 18 આલમને સાથે લઈને ચાલવું હોય તો કોંગ્રેસ પાર્ટીને વોટ આપજો. એક ગર્ભવતી મહિલાએ હોસ્પિટલમાં જઈને 50000 રૂપિયામાં ઉપરથી ડિલિવરી કરાવવી પડે એવી મોંઘી દાટ હોસ્પિટલો જોઈતી હોય તો ભાજપને વોટ આપજો. અને જેનો લાભ આખા ગુજરાતે લીધો છે એવી અમદાવાદની સિવિલ જેવી હોસ્પિટલ બનાવવી હોય તો કોંગ્રેસ પાર્ટીને વોટ આપજો. આ લોકો પૂછે છે કે 70 વર્ષમાં શું કર્યું? મોદી સાહેબ, તમારી કોલેજની ડિગ્રીના સર્ટિફિકેટનો તો તમે જવાબ નથી આવતા, પણ લાગે છે કે સ્કૂલ ભૂલ તો તમે ગયા હશો. વડનગરની જે સ્કૂલમાં તમે ભણ્યા ને એ પણ કોંગ્રેસ પાર્ટીએ બનાવેલી છે. આપણા ગામમાં કોઈને પૂછજો પહેલી પાણીની ટાંકી તો કોંગ્રેસ પાર્ટીએ બનાવી. આપણા તાલુકાના રોડ રસ્તા કોંગ્રેસ પાર્ટીએ બનાવ્યા. આપણા તાલુકાની અંદર તાલુકા પંચાયતનું મકાન કોંગ્રેસ પાર્ટીએ બનાવ્યું. ગુજરાતના 33-33 જિલ્લામાં જિલ્લા કલેક્ટરની કચેરીઓ, એસપીની ઓફિસ, પ્રાંત અધિકારી મામલતદારની કચેરીઓ, પાણી પુરવઠા, માર્ગ અને મકાન વિભાગ, પંચાયત વિભાગ, આ તમામે તમામ મકાનો જે ગુજરાતમાં જે ઊભા છે ને એના નિર્માણમાં ગુજરાતના શ્રમજીવીઓ અને એ વખતે સત્તામાં રહેલી કોંગ્રેસની પાર્ટીનું યોગદાન છે. અને એટલા માટે જ કહીએ છીએ, મુક્તેશ્વર ડેમ કોને બનાવ્યો? ખુંખારીને બોલો, મુક્તેશ્વર ડેમ કોને બનાવ્યો? સીપુનો ડેમ કોને બનાવ્યો? દાંતીવાડાનો ડેમ કોને બનાવ્યો? ધરોઈનો ડેમ કોને બનાવ્યો? નર્મદાના ડેમના પાયાની પહેલી ઈંટ કોણે મૂકી? સ્વતંત્રતા આંદોલનનું નેતૃત્વ કોણે કર્યું? અંગ્રેજોની ચુંગાલમાંથી દેશને મુક્ત કોણે કરાવ્યો? બાબા સાહેબ આંબેડકરની કલમે બંધારણ કોણે આપ્યું? પંચવર્ષીય યોજનાઓ કોણે લાગુ કરી? એટલા માટે જ કહું છું કે કોંગ્રેસનું કામ બોલે છે. વડગામના, ગુજરાતના અને ભારત ભૂમિના ગામે ગામ બોલે છે.
સાથીઓ, ઘણું બધું કહી શકું એમ છું, 27 વર્ષના હમણાં પાપ ગણાવવા બેસું તો પરોઢ થાય, એટલામાં નથી જતો. એટલું જ કહું, ફરી કહું છું કે તમારો આ ધારાસભ્ય તમને જાહેરમાં વચન આપે છે. રાજ્યસભાની ચૂંટણી વખતે મેં તમને કીધું એ પ્રમાણે લોકોએ 5 કરોડમાં પોતાના ઈમાનનો સોદો કર્યો ને વેચાઈ ગયા ને ઘણા બધા ધારાસભ્યો. કોઈ 5 કરોડમાં વેચાયું, કોઈ 10 કરોડમાં વેચાયું, કોઈ 15 કરોડમાં વેચાયું. સાંભળ્યું છે કે એક ધારાસભ્ય 22 કરોડમાં વેચાયા. અને આ એ ધારાસભ્યો જેને ના મત વિસ્તાર કે બહુ બહુ તો જિલ્લાની બહાર કોઈ ઓળખતું નથી. તમારા ધારાસભ્યને ભારતના 22 રાજ્યોમાં વક્તવ્ય આપવા માટે આમંત્રણ મળેલું છે. વિચાર કરો, અમને કેવા નોટોના બંડલની ઓફરો કરી હશે, છતાં મેં મારી જાતને વચન આપેલું કે જીવનમાં કદી વડગામનો ભરોસો, વડગામનો વિશ્વાસ નહીં તોડું. મેં ક્યારેય મારા ઈમાનનો સોદો નથી કર્યો. અને હું ફરી તમને ગેરંટી આપું છું, એવું કોઈ ચલણી નાણું કે એવી કોઈ નોટ બની જ નથી જે તમારા વડગામના આ ધારાસભ્યને ખરીદી શકે. એ મારા સંસ્કાર જ નથી. જેને જવું હતું એ ગયા. હું મારી જગા ઉપરથી 1 ઇંચ હટ્યો નથી અને હટવાનો નથી. પણ ધારાસભ્યોને ખરીદવા માટે ભારતીય જનતા પાર્ટી જોડે રૂપિયા ક્યાંથી આવે છે, આનો પણ વિચાર જો ગુજરાતે કર્યો હોત ને તો આમનો ગરબો અત્યાર સુધી ઘેરાયો હોત. એમનો 27 વર્ષનો અહંકાર, એમનો 27 વર્ષનો ઘમંડ જરા તોડવાની જરૂર છે. એક ટ્વીટ કર્યું શાંતિ અને ભાઈચારાની અપીલ માટે તો આસામની જેલમાં ફેંક્યો. પદ્માવતી ફિલ્મના સ્ક્રીનિંગ વખતે ક્ષત્રિય સમાજના યુવાનોએ આંદોલન કર્યું, તેમને જેલમાં નાખ્યા. સેજ અર્બુદા સેનાને ટાઈટ કરી તો વિપુલ ચૌધરીની ધરપકડ કરી, દારૂના અડ્ડા ઉપર રેડ કરી તો ઉલટો દારૂ વેચવાનો કેસ પ્રધાનજી ઠાકોર ઉપર કર્યો. આમનો ઘમંડ જરા તોડવાની જરૂર છે. મોદી સાહેબ, યાદ રાખજો, અભિમાન રાજા રાવણનું પણ નહોતું રહ્યું તો તમારું પણ નહીં રહે. આટલું સમજવાની જરૂર છે. આપ સૌ આટલી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહ્યા, હવે આટલી મોટી સંખ્યામાં 5 તારીખે બપોરના 12:01 પહેલા ટોટલ ખોજરામનું મતદાન પંજાના નિશાન ઉપર બટન દબાવીને કરશો એવી તમને અપીલ કરું છું. પણ વોટ મને તો જ આપજો જો તમારી આત્મા તમને એવું કહે, તમારું હૃદય કે આ માણસ સત્ય બોલે છે. મારી વાણીમાં, મારા વિચારમાં, મારા કામમાં તમને સત્યનો રણકો દેખાય તો જ મને વોટ આપજો. અને બદલામાં હું તમને વચન આપું છું કે 17માં જેવો હતો 22માં પણ એવો ને એવો જ છું. ચૂંટીને મોકલશો 27માં પણ એવો ને એવો જ રહીશ, એ તમને ગેરંટી આપું છું. સાથીઓ, આ દેશ ગૌતમ બુદ્ધનો દેશ છે. આ દેશ સંત રવિદાસ અને નાનકનો દેશ છે. આ સંત કબીરનો દેશ છે. આ દેશ સુફી સંતોનો દેશ છે. આ દેશ નરસિંહ મહેતાનો છે, જ્ઞાનદેવનો છે, નામદેવનો છે, તુકારામનો છે. આપણી કોમી એકતાને ક્યારેય તોડવા ના દેતા, એટલું જ કહેવા માગું છું. જેને રામમાં માનવું હોય એ રામમાં માને, જેને રહીમમાં માનવું હોય જેને રહીમ ના માને. આપણે એટલું જ કહેવાનું, આ સિંચાઈ વિભાગવાળામાં કૂવા અને બોરવેલ રિચાર્જ કરવાની યોજના બનાવવાના કે નહીં? બનાસકાંઠા જિલ્લાના 35 લાખ લોકોની વચ્ચે એવી હોસ્પિટલ બનશે કે કેમ જેમાં સીટી સ્કેન ને MRIનું મશીન હોય? ધર્મને ક્યારે રાજનીતિ સાથે જોડવા ના દો. અને જે લોકો ધર્મની રાજનીતિ કરે છે, લખી રાખજો, એ ક્યારેય આપણા નહીં થાય. મારા શબ્દો યાદ રાખજો, એમના દીકરા અને એમના જમાઈ ઓસ્ટ્રેલિયા અને લંડનમાં સેટ થશે અને આપણે અંદર અંદર લડી ભરીશું. આ ધંધો ક્યારેય આપણે કરવો નથી.
આપણી કોમી એકતા બનેલી રહે, મુક્તેશ્વર ડેમ અને કર્માવત તળાવમાં પાણી આવે અને સર્વ સમાજને સાથે લઈને ચાલ્યો છું, ફરીથી સાથે લઈને ચાલીશ, તમારા વગર કીધે કોદરામમાં ગ્રાન્ટ આપીશ, શરત એટલી ટકાટક બાજરીનો રોટલો, લસણની ચટણી અને ગરમા ગરમ કઢી ખવડાવજો. આટલું કહીને મારી વાત પૂરી કરું. છેલ્લે મારી સાથે એક નારો લગાવો અને એ વાત સાથે મારી વાણીને વિરામ આપું. હું કહીશ 2022 તમે દિલથી કહેજો, બે હાથ ઊંચા કરીને, કે કોંગ્રેસ લાવીશ. 2022 કોંગ્રેસ લાવીશ. પછી પૈસા જેવું બોલ્યા. 2022 કોંગ્રેસ લાવીશ. 2022 કોંગ્રેસ લાવીશ. હું કહીશ આવાજ દો, તમારે કહેવાનું હું એક તો આવાજ દો, તો આવાજ દો. લડેંગે જીતેંગે ઇન્કલાબ જિંદાબાદ. જેણે મને આસામની જેલમાં મોકલ્યું, અમને કહી દઉં, યે ધરતી અપને આપકી નહીં કિસી કે બાપ કી. ખૂબ ખૂબ આભાર.